ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ દ્વારા છે એ ઓક્સિડેશનની વ્યાખ્યા જોઈ. તો એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજાવ્યું કે ઓક્સિડેશન, તો ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે, તો એ ઓક્સિડેશન પ્રક્રિયાઓની આપણે વાત કરી. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કોને કહેવાય? તો લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું કે જે ઇલેક્ટ્રોન શું કરે છે, ગુમાવે છે. તો જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગુમાવે, શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે, તો એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. અને એવી જ રીતે આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા, તો રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોને કહેવાય? તો ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. તો ઇલેક્ટ્રોન મેળવે તો એને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન અર્ધ પ્રક્રિયા. રેડી? હવે આપણે વાત કરીએ તો એની અંદર જે આપણે રિએક્શન આપણે આગળ ભણી ગયા હતા, તો એ પાછું ફરીથી એક રિએક્શન હું અહીંયા તમને સમજાવું કે ભાઈ 2Na સોલિડ છે. શું છે? સોલિડ. એની સાથે તમે Cl2 ગેસની પ્રક્રિયા કરો છો, તો Cl2 ગેસની પ્રક્રિયા કરતાં 2NaCl શું મળે છે આપને? સોલિડ. ઓકે, તો હવે જો આ પ્રક્રિયાની અંદર તમને ખબર છે અહીંયા આયનીય પદાર્થ છે એટલે Na પ્લસ હોય, Cl શું હોય? માઇનસ. તો જો Na-માંથી શું બન્યું? તો Na-માંથી Na પ્લસ બન્યું. તો Na પ્લસ બન્યું તો એને શું કર્યું? તો ઇલેક્ટ્રોન છે એ શું કરશે? ગુમાવે છે. એવી જ રીતે Cl-માંથી શું બન્યું? Cl માઇનસ, તો એને શું કર્યું? બે ઇલેક્ટ્રોન શું કરશે? મેળવે છે. ઓકે, અહીંયા એણે બે ઇલેક્ટ્રોન શું કર્યા? ગુમાવ્યા. તો હવે તમને ખ્યાલ જ હશે કે ભાઈ એને છે એણે શું કર્યું? તો સોડિયમ છે, તો સોડિયમનું શું થયું? તો અહીંયા સોડિયમનું છે એ સોડિયમનું શું થશે? તો સોડિયમનું છે એ સોડિયમનું છે એ આપણે શું કીધું? તો સોડિયમ છે એણે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો સોડિયમ છે એ સોડિયમનું શું થશે? તો સોડિયમનું છે એ ઓક્સિડેશન. શું થશે? સોડિયમનું ઓક્સિડેશન. ઓકે, અને એવી જ રીતે અહીંયા Cl2 એટલે ક્લોરિનનું શું થશે? તો ક્લોરિનનું છે ક્લોરિનનું શું થશે? રિડક્શન. તો ઓક્સિડેશન કોનું થયું, રિડક્શન કોનું થયું, એ તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે વાત કરવાની છે તો સોડિયમ જેનું ઓક્સિડેશન થતું હોય, અથવા તો જો સીધી ભાષામાં ટેક્સ્ટ બુકની અંદર નહીં, હું તમને ડાયરેક્ટ જ છે એ સમજાવું છું કે આ સોડિયમ છે એ સોડિયમનું શું થયું? તો કે સોડિયમનું ઓક્સિડેશન થયું. તો એનું ઓક્સિડેશન કર્યું કોણે? તો કે ભાઈ કર્યું Cl2એ. તો અહીંયા મારે હવે એમ કેવું હોય? તો કે ભાઈ Cl2 છે એ કેવા પદાર્થ તરીકે વર્તે છે? તો એ પદાર્થ છે એ ઓક્સિડેશન કરતા વળે. કોના વળે? ઓક્સિડેશન કરતા વળે. તો એ બીજાનું છે એ શું કરે છે? તો બીજાનું છે એ ઓક્સિડેશન, એટલે કે સોડિયમનું એણે શું કર્યું? ઓક્સિડેશન, એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય. હવે જો એવું જ શું થશે? Cl2. તો Cl2નું શું થયું? રિડક્શન. તો આ Cl2નું રિડક્શન કોણે કર્યું? તો કે સોડિયમ. તો અહીંયા સોડિયમ છે એ કેવો પદાર્થ છે? તો સોડિયમ છે એ કેવો પદાર્થ થશે? રિડક્શન કરતા. કેવો પદાર્થ થશે? રિડક્શન કરતા. ઓકે, તો આ તમને આવડવું જોઈએ. તો હવે એના ઉપરથી આપણે છે એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની વ્યાખ્યા છે એ વ્યાખ્યા પણ આપણે સરળતાથી આવડવી જોઈએ. તો આપણે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા છે એ તો આપણે લખી જ હમણાં ફરીથી અહીં લખી નાખું કે ભાઈ ઓક્સિડેશન શું છે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન એટલે શું થશે કે કોઈ સ્પીસીઝ દ્વારા, ટેક્સ્ટ બુકમાં એપીસી પ્રમાણે, કે કોઈ સ્પીસીઝ છે એ સ્પીસીઝ દ્વારા શું થશે? તો સ્પીસીઝ દ્વારા ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો ઇલેક્ટ્રોન છે એ ગુમાવવામાં આવે છે, ગુમાવવામાં આવે છે. ઓકે, એવી જ રીતે આપણે રિડક્શન, તો રિડક્શનની વ્યાખ્યા આપવી હોય તો કોઈ સ્પીસીઝ દ્વારા ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. તો કોઈ સ્પીસીઝ દ્વારા શું કરશે? તો સ્પીસીઝ દ્વારા ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? મેળવે છે. તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, હાલો હવે પછી બીજી બે વ્યાખ્યાઓ એવી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા.
તો એ વ્યાખ્યા આપણે જોઈએ ઓક્સિડેશન કરતાં. તો ઓક્સિડેશન કરતાંની વ્યાખ્યા શું થશે? તો ઓક્સિડેશન કરતાં, હવે જો સિમ્પલ હાવ સાદી ભાષામાં આપણે સમજવું છે. તમે એમ કીધું કે સોડિયમ છે એ ઓક્સિડેશન કરતાંની પહેલાં હું વ્યાખ્યા સમજાવું. સોડિયમનું ઓક્સિડેશન થયું, કર્યું કોણે? સીએલ ટુ એ. તો સીએલ ટુ એ શું કર્યા? ઇલેક્ટ્રોન મેળવા. તો સીએલ ટુ છે એ શું છે? તો સીએલ ટુ છે એ શું છે? ઓક્સિડેશન કરતાં. તો હવે મારે વ્યાખ્યા આપવી હોય કે ભાઈ ઓક્સિડેશન કરતાં, તો ઓક્સિડેશન કરતાં કોને કહેવાય? ઇલેક્ટ્રોન ગ્રાહી. એટલે ઇલેક્ટ્રોન શું કરે? સ્વીકારે. એને શું કહેવાય? ઓક્સિડેશન કરતાં. અને એવી જ રીતે મારે વ્યાખ્યા આપવી હોય રિડક્શન કરતાં, તો રિડક્શન કરતાંની મારે વ્યાખ્યા આપવી હોય તો એને શું કહેવાય? તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોન દાતા. શું કહેવાય એને? ઇલેક્ટ્રોન દાતા. ઓકે, હાલો જુઓ. તો આગળની પ્રક્રિયાની અંદર હજી ફરીને સમજાવી દઉં. સોડિયમ છે એ એમાંથી એને પ્લસ બન્યું, એટલે એણે ઇલેક્ટ્રોન છે એ ગુમાવ્યા, ઇલેક્ટ્રોનનું દાન કર્યું. તો ઇલેક્ટ્રોન દાતા. એટલે આ પ્રક્રિયાની અંદર આપણે ફરીથી અહીં લખી નાખું કે ટુ એને સાથે સીએલ ટુ વાયુની પ્રક્રિયા કરીએ, તો સીએલ ટુ વાયુની પ્રક્રિયા કરતાં શું મળે છે આપણે? ટુ એને પ્લસ અને સીએલ માઇનસ. ઓકે, તો જો એને શું કર્યું? તો એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એને શું કહેવાય? એનું થયું ઓક્સિડેશન. પણ એ પોતે કોના તરીકે વર્તે છે? જો ખાસ લખજો કે સોડિયમનું છે શું થાય છે? એનેનું ઓક્સિડેશન થાય છે. શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો તે રિડક્શન કરતા તરીકે, કોના તરીકે? રિડક્શન કરતા તરીકે વર્તે છે. રિડક્શન કરતા તરીકે વર્તે છે. એવી જ રીતે આપણે જો સીએલ ટુ છે એમાંથી સીએલ, એટલે એને શું કર્યા? ઇલેક્ટ્રોન છે એ મેળવે છે, બે ઇલેક્ટ્રોન. તો બે ઇલેક્ટ્રોન મેળવે તો એને સીએલ ટુનું શું થયું કહેવાય? તો સીએલ ટુનું છે એ શું થયું કહેવાય? રિડક્શન. સીએલ ટુનું શું થયું કહેવાય? રિડક્શન થાય છે. પરંતુ તે કોના તરીકે ઓળખે છે? તો પરંતુ તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હાલ, ઓકે, સમજણ પડી ગઈ. બીજું એક તમને સમજાવી દઉં કે જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા તરીકે, જેનું રિડક્શન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. ઓકે, સમજણ પડી ગઈ. હાલો, તો એના ઉપરથી આપણે એક છે, હવે જે ઓલી ત્રીજી પ્રક્રિયા આપણે જોઈ હતી ને એને સાથેની, એ હવે આના ઉપરથી સમજાશે. તો એ ત્રીજી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરીએ. તો એ ત્રીજી પ્રક્રિયા શું હતી? તો એ કોયડો આપણે આપ્યો છે 8.2. પણ આપણે ત્રીજી પ્રક્રિયા છે એ આગળ ભણી ગયા કે ભાઈ ટુ એને સોલિડ સાથે H2G ની પ્રક્રિયા કરવામાં આવે તો H2G ની પ્રક્રિયા કરતાં શું મળે છે? તો કે ભાઈ ટુ એને એચ સોલિડ. ઓકે, હાલો, તો હવે આપણે આ પ્રક્રિયા છે એનું શું આપવાનું છે? તમારે વ્યાજબીપણું આપવાનું છે. તો એની અંદર તમને બધાને ખબર છે એને પ્લસ હોય ને એચ શું હોય? માઇનસ. તો એની અંદર આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણે અર્ધ પ્રક્રિયા લખવી છે. શું લખવી છે? અર્ધ પ્રક્રિયાઓ. તો અર્ધ પ્રક્રિયાઓ આપણે લખવી હોય તો એની અંદર એને માંથી શું બને છે? તો ટુ એને સોલિડ માંથી એને પ્લસ, એટલે ટુ એને પ્લસ એટલે એને શું કર્યું? તો બે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? ગુમાવે છે. તો આ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો તે અર્ધ પ્રક્રિયાને શું કહેવાય? તો તે અર્ધ પ્રક્રિયાને આ સોડિયમનું શું થયું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. ઓકે, એવી જ રીતે એચ ટુ પ્રક્રિયા. તો બીજી અર્ધ પ્રક્રિયા છે એચ ટુ શું કરશે? તો એચ ટુ વાયુ છે એ બે ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. તો બે ઇલેક્ટ્રોન મેળવી અને શું મળે છે? ટુ એચ માઇનસ જી. તો હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ આ બે ઇલેક્ટ્રોન એને મેળવા, તો બે ઇલેક્ટ્રોન મેળવા એટલે એનું શું થયું કહેવાય? તો કે હાઇડ્રોજનનું છે એ રિડક્શન થયું કહેવાય. શું થયું કહેવાય? હાઇડ્રોજનનું રિડક્શન. તો હવે આગળ આપણે રેડોક્સ પ્રક્રિયા ભણી ગયા. તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? કે જ્યાં શું થશે? પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય. શું થતું હોય? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન અને
રિડક્શન પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, તો આ છે એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા તમને ખબર પડી ગઈ. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે, તો એ ટોપિકની વાત કરીએ, તો એ ટોપિક આપણો છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. તો આઠ પોઈન્ટ બે પોઈન્ટ એક, તો આપણો ટોપિક છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. હાલો, હવે આ પ્રક્રિયાઓ તો છે એ બધાને આવડે જ છે, તો એની અંદર તમને બધાને છે એ 10મા ધોરણની અંદર તમે આ બધી પ્રક્રિયાઓ છે એ ભણી ગયા છો. તો એની અંદર આપણે છે એ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓનો આપણે શું કરવાનો છે, અભ્યાસ છે એ અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે કોપર નાઇટ્રેટ બીકર દોરી અને તમને સમજાવું કે આ એક બીકર છે, બીકરની અંદર છે એ શું કરીએ છીએ, આપણે કોપર નાઇટ્રેટનું દ્રાવણ ભરીએ છીએ. કોપર નાઇટ્રેટ એટલે શું થશે, CuNO3 ટ્વાઇસ, આને કહેવાય કોપર નાઇટ્રેટ. કોપર નાઇટ્રેટના દ્રાવણનો રંગ છે એ કેવો હોય, વાદળી. હવે એ જે કોપર નાઇટ્રેટનો જે દ્રાવણનો રંગ વાદળી છે એની અંદર તમે શું કરો છો, તો એની અંદર ZnO સળિયો મૂકો. તો કોપર નાઇટ્રેટના દ્રાવણમાં છે એ કોનો સળિયો મૂકો, ZnO સળિયો મૂકો. થોડોક સમય તમે જવા દેશો એટલે શું થશે, તો આ વાદળી રંગનો જે તીવ્રતા છે, તો વાદળી રંગની તીવ્રતામાં શું થશે, તો તીવ્રતામાં ઘટાડો થશે. શું થશે, ઘટાડો. તો એની અંદર તમે આકૃતિ ટેક્સ્ટબુકની અંદર જોશો તો એની અંદર થોડોક સમય જશે એટલે આ જે વાદળી રંગ છે, તો વાદળી રંગની તીવ્રતામાં છે એ તીવ્રતામાં શું થશે, તો તીવ્રતામાં ઘટાડો થશે. પછી જો તમે એને હજી લાંબો સમય રહેવા દો, શું રહેવા દો, લાંબો સમય. તો લાંબો સમય એટલે કે ઝાઝા સમય માટે તમે એને પડ્યું રહેવા દેશો દ્રાવણને, તો એની અંદર આ જે ઝેડેનનો સળિયો છે, તો ઝેડેનના સળિયા ઉપર ઝીંકના સળિયા ઉપર શું જમા થશે, તો ઝીંકના સળિયા ઉપર કોપરના પરમાણુઓ છે એ પરમાણુઓ શું થશે, જમા થાય છે. અને દ્રાવણ કેવું બનશે, તો દ્રાવણ છે એ રંગવિહીન બને છે. દ્રાવણ કેવું બને છે, રંગવિહીન. તો આ તો તમે બધાય છે 10મા ધોરણની અંદર છે એ પ્રયોગ છે, એ પ્રયોગ તમે શીખી ગયા છો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયા છે એ આપણે શું કરવું છે, તો એ પ્રક્રિયાઓ આપણે લખવી છે. તો એ પ્રક્રિયાઓ આપણે લખવી હોય તો આપણે એની અંદર છે એ શું કરીએ, તો એ પ્રક્રિયાઓ આપણે લખીએ. હવે જો ટેક્સ્ટબુકમાં જે પ્રક્રિયા લખી છે એ જ હું અહીં લખું છું, પણ આપણે એની અંદર છે એ શું કરીએ, એમાં NO3 નથી લખ્યું, પણ હું અહીંયા NO3 લખું છું. CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટનું જલીય દ્રાવણ લીધું, એની અંદર તમે કોનો સળિયો રાખ્યો, ZnO3 સોલિડનો. તો ZnO3 સોલિડનો સળિયો રાખ્યો, તો પ્રક્રિયા થઈ અને શું થયું, તો પ્રક્રિયા થઈ અને દ્રાવણ જે વાદળી રંગમાંથી વ્હાઈટ થઈ ગયું, કલરલેસ થઈ ગયું, તો એ દ્રાવણ કોનું બની ગયું, ZnO3 ટ્વાઇસ ઝીંક નાઇટ્રેટ અને પ્લસ છે કોપર ધાતુના શું છે, ઝીંકની પટ્ટી ઉપર જમા થયા. હવે જો તમારા ટેક્સ્ટબુકમાં શું લખ્યું છે, NO3 અને આ NO3 લખ્યો નથી, કારણ કે NO3 છે એ શું છે, તો એ આપણે આગળ આવશે. તો NO3 માઇનસ, અહીંયા પણ NO3 માઇનસ છે અને અહીંયા પણ NO3 માઇનસ છે. તો આ NO3 માઇનસ છે એને કેવો પરમાણુ કહેવાય, તો એને કંઈ પ્રેક્ષક પરમાણુ કહેવાય. કેવો પરમાણુ કહેવાય, પ્રેક્ષક પરમાણુ. તો પ્રેક્ષક પરમાણુ છે, તો એ પ્રેક્ષક પરમાણુ શા માટે છે, તો એ તમને ખબર જ છે કે ભાઈ પ્રેક્ષક પરમાણુ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો, એટલે ખાલી જોવે જ છે પ્રક્રિયા. રેડી? તો હવે આપણે એની અંદર વાત કરીએ, તો અહીંયા જો CU+2 હોય, ઓકે,
પછી અહીંયા ZN પ્લસ ટુ હોય, તો હવે મારે પ્રક્રિયા લખવી હોય તો એનું ઓથરી નથી લખવું, તો ટેક્સ્ટ બુક પ્રમાણે જો CU પ્લસ ટુ એકવીયસનું જલીય દ્રાવણ હતું, એની સાથે ZN સોલિડની પ્રક્રિયા કરો છો, શું બની જાય છે? ZN પ્લસ ટુ એકવીયસ બની જાય છે અને પ્લસ CU સોલિડ બની જાય છે. ઓકે, હાલો, તો હવે તમને ખ્યાલ આવી ગયો અહીંયા કે જો CUમાંથી શું બન્યું, તો CUમાંથી CU પ્લસ ટુમાંથી CU, એટલે એણે શું કર્યું, બે ઇલેક્ટ્રોન શું કરે છે અહીંયા મેળવે છે. એવી જ રીતે ZNમાંથી શું બન્યું, ZN પ્લસ ટુ એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન શું કરે છે, તો બે ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે. તો આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને શું કહેવાય, તો આ પ્રક્રિયાને સ્પર્ધાત્મક પ્રક્રિયાનો આપણે વાત કરી કે ભાઈ અહીંયા જે આપણે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા આપણે સમજવી છે, તો એ પ્રક્રિયાની અંદર છે એ હું તમને સમજાવું. તો એની અંદર આપણે આ પ્રક્રિયા કરી, તો હવે જો આપણે આની કરતાં ઉલટી પ્રક્રિયા કરવી છે તો એ બીકરમાં જ હું સમજાવું, ટેક્સ્ટ બુકમાં ખાલી લખ્યું છે. અહીંયા તમે ઝેડેન એનઓ થ્રીનું શેનું દ્રાવણ ભરો છો, ઝીંક નાઇટ્રેટ ઝેડેન એનઓ થ્રી ટ્વાઇસ, એની અંદર તમે કોપરનો સળિયો રાખો, શેનો, કોપરનો સળિયો, એટલે પ્રક્રિયા ઊંધી કરી નાખી. ઓલું કોપર નાઇટ્રેટના દ્રાવણમાં શું કર્યું હતું, તો કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો રાખ્યો, તો અહીંયા ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ છે, તો ઝીંક નાઇટ્રેટના દ્રાવણની અંદર આપણે શું કરીએ છીએ, તો ઝીંક નાઇટ્રેટના દ્રાવણની અંદર છે એ આપણે કોપરનો સળિયો રાખીએ છીએ. તમને ખબર છે કે ભાઈ ઝેડેન એનઓ થ્રીનું દ્રાવણ છે એ કેવું હોય, રંગવિહીન હોય. તો હવે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા થશે કે નહીં થાય, તો પ્રક્રિયા થશે નહીં. કેમ? તો કે ભાઈ ઝેડેન એનઓ થ્રી ટ્વાઇસ, ઝેડેન એનઓ થ્રી ટ્વાઇસ એની સાથે સીયુ સોલિડની પ્રક્રિયા કરો છો તો પ્રક્રિયા થશે નહીં. શા માટે પ્રક્રિયા નહીં થાય? તો તમને બધાને ખબર છે કે ઝીંક છે એ ઝીંક ધાતુની સક્રિયતા કોપર ધાતુની સક્રિયતા કરતાં કેવી છે, આની વધારે છે. તો હવે આ નાઇટ્રેટ આયન એનઓ થ્રી માઇનસ આયન છે એ કોની સાથે વધારે પસંદ કરશે રહેવાનું, ઝીંક સાથે, એટલે તેનું છે અહીંયા વિસ્થાપન થશે નહીં, એટલે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા થતી નથી. ઓકે, સમજણ પડી ગઈ તમને? હાલો, તો હવે એની અંદર એવા બે ત્રણ ઉદાહરણો તમને આપ્યા છે, તો એ પણ બે ત્રણ ઉદાહરણો તમને સમજાવી દઉં. તો એની અંદર આપણે એક આગળ વિનય જે ઇલેક્ટ્રોન વિનય પ્રક્રિયા છે એનું આગળ એક આપને ઉદાહરણ આપ્યું છે કે સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ, એટલે એજી એનઓ થ્રીનું જલીય દ્રાવણ, શેનું દ્રાવણ, એજી એનઓ થ્રીનું. તો એજી એનઓ થ્રીના જલીય દ્રાવણની અંદર શું કરવામાં આવે છે, તો કોપરનો છે એ કોપરનો સળિયો રાખવામાં આવે છે. તો કોપરનો સળિયો રાખવામાં આવે તો શું બને, તો કોપરનો સળિયો રાખવામાં આવે તો કોપર નાઇટ્રેટ એટલે કે એનઓ થ્રી સીયુ એનઓ થ્રી ટાઇસ અને પ્લસ છે પ્લસ આપણે શું મળશે, તો પ્લસ આપણે એજી સોલિડ. તો રિએક્શન સંતુલિત કરવા માટે એનઓ થ્રી અહીંયા કેટલા છે, બે, તો મારે અહીંયા બે લખવું પડે, તો એજી પણ શું થશે, બે. ઓકે, હાલો, તો હવે આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાની અંદર જો આપણે એનઓ થ્રીને છે એ ન લખીએ તો પ્રક્રિયા ટેક્સ્ટ બુક પ્રમાણે શું થઈ જશે, ટુ એજી પ્લસ પ્લસ એકવીયસ સીયુ સોલિડ, સીયુ સોલિડ ગીવ્સ સીયુ પ્લસ ટુ એકવીયસ પ્લસ ટુ એજી સોલિડ. ઓકે, હાલો, તો જો એજી પ્લસમાંથી શું થયું, તો એજી પ્લસમાંથી એજી એટલે એણે બે ઇલેક્ટ્રોન શું કરે છે, તો બે ઇલેક્ટ્રોન એણે શું કર્યા, મેળવે છે. સીયુમાંથી શું બન્યું, સીયુ પ્લસ ટુ એટલે બે ઇલેક્ટ્રોન શું કરે છે, તો બે ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે. ઓકે, હાલો, તો અહીંયા એજીનું શું થયું કહેવાય, ઇલેક્ટ્રોન મેળવે છે એટલે સિલ્વરનું રિડક્શન થયું કહેવાય, અને કોપર છે તો એ કોપરનું શું થયું કહેવાય, તો કોપરનું છે એ શું થયું કહેવાય, ઓક્સિડેશન. શું થયું કહેવાય, ઓક્સિડેશન. ઓકે, હાલો, તો હવે એની અંદર આકૃતિ દોરીને આપણે સમજીએ તો તમને બધાને ખબર જ છે કે આપણે અહીંયા છે એ શેનું દ્રાવણ ભર્યું છે, સિલ્વર નાઇટ્રેટનું. તો આ બીકરની અંદર છે એ બીકરની અંદર કોનું દ્રાવણ ભરેલું છે, તો બીકરની અંદર સિલ્વર નાઇટ્રેટ એજી એનઓ થ્રી સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. એની અંદર આપણે કોનો સળિયો રાખીએ છીએ, તો સીયુનો કોપરનો સળિયો રાખીએ છીએ.
જી એનું થ્રી દ્રાવણ છે, એનો કલર કેવો હોય? તો એનો કલર છે એ રંગવિહીન હોય. હવે શું થશે તો એની અંદર છે એ શું થશે, તો હવે ધીમે ધીમે છે એ વાદળી રંગની છે, એ વાદળી રંગ બનવાની શું થશે શરૂઆત. એટલે અહીંયા છે એ સીયુ, અહીંયા બીકરમાં તમે ધીમે ધીમે જોશો તો બીકરમાં છે એ કેવો રંગ બનવાની શરૂઆત થશે, વાદળી રંગ. અને લાંબો સમય આછો વાદળી, પહેલાં તમને કેવો જોવા કલર જોવા મળશે, આછો વાદળી. પછી ધીમે ધીમે સમય જતો જશે તેમ તેમ વાદળી રંગની તીવ્રતા શું થશે વધતી જશે. તો એક સમય એવો આવશે કે આખું દ્રાવણ છે એ શેનું બની જશે, વાદળી રંગનું. તો અહીંયા છે એ કોપરની પટ્ટી, અહીંયા છે એ આખું છે એ શું થશે, તો આખું છે એ સળિયા ઉપર શું જમા થશે, તો અહીંયા સળિયા ઉપર એજી જમા થશે. શું જમા થશે? એજી. અને આ દ્રાવણ છે એનો કલર કેવો થઈ જશે? વાદળી. તો જે વાદળી કલરનું દ્રાવણ મળ્યું તો એ કોનું દ્રાવણ મળ્યું કહેવાય? CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટનું. ઓકે, સમજણ પડી? હાલો, તો એવી રીતે હજી એક તમને ઉદાહરણ આપ્યું છે, તો તે ઉદાહરણની પણ વાત કરી દઈએ કે કોબાલ્ટ ધાતુ છે. શું છે? કોબાલ્ટ, CO સોલિડ છે. એની સાથે છે Ni+2નું જલીય દ્રાવણ, નિકલ સલ્ફેટનું. કોનું જલીય દ્રાવણ છે? નિકલ સલ્ફેટનું. તો નિકલ સલ્ફેટનું દ્રાવણ છે તો એ પ્રક્રિયા થઈ અને CO+2 એક્વિયસ બને છે, અને પ્લસ શું બને છે? Ni સોલિડ. તો અહીંયા પણ તમને ખબર પડી ગઈ કે CO માંથી CO+2 બન્યું, એટલે બે ઇલેક્ટ્રોન એણે શું કર્યા? તો CO માંથી CO+2 એટલે બે ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. ઓકે, અને Ni+2માંથી શું થશે? તો Ni+2માંથી છે એ શું બને છે? તો Ni+2માંથી Ni, તો અહીંયા બે ઇલેક્ટ્રોન શું કર્યા? મેળવે છે. ઓકે, હાલો, તો આ પણ પ્રક્રિયા તમને ખબર પડી ગઈ. તો હવે આપણે આ ત્રણે ત્રણ બધી પ્રક્રિયાઓ જોઈ, તો એ ત્રણે ત્રણ પ્રક્રિયાઓની અંદર આપણે એમ કહી શકાય કે Ni+2 અને CO+2ની હાજરીની મધ્ય સાંદ્રતા એ જોવા મળશે. તો આપણે ખબર જ છે કે ભાઈ સંતુલન ક્યારે સ્થપાય, તો હમણાં આપણે આખું ચેપ્ટર છે એ સંતુલન પૂરું કર્યું છે. Ni+2 એક્વિયસ અને CO+2 એક્વિયસ છે તો એ મધ્યમ સાંદ્રતા એ જોવા મળશે. તો આ કિસ્સામાં છે એ સંતુલન પ્રક્રિયકો અને નિપજોની તરફેણ કરતું નથી. ઓકે, હાલો, તો હવે આપણે શું વાત કરી? તો આપણે એની અંદર છે એ ત્રણ પ્રયોગો જોયા. તો ત્રણ પ્રયોગો છે એની અંદર એક ZN ધાતુની વાત કરી, કોપર ધાતુની વાત કરી, અને એજી સિલ્વરની વાત કરી. તો હવે તમને બધાને ખબર જ છે કે ભાઈ આપણે એમ કીધું કે ભાઈ જે કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો રાખીએ તો પ્રક્રિયા થાય, પણ ઝીંક નાઇટ્રેટમાં કોપરનો સળિયો રાખીએ તો પ્રક્રિયા ન થાય. તો એના ઉપરથી તમને શું ખ્યાલ આવશે? તો એના ઉપરથી એ ખ્યાલ આવશે કે કોપર કરતાં ZN ની સક્રિયતા વધારે, એટલે ZN ની સક્રિયતા વધારે, એના કરતાં કોપરની સક્રિયતા ઓછી. અને એના કરતાં હવે તમને ખબર છે કે હમણાં જ આપણે પ્રયોગ જોયો, કોપર સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં CU નો સળિયો રાખ્યો, તો એના ઉપરથી આપણે શું ખબર પડી કે Ag કરતાં CU ની સક્રિયતા વધારે. ઓકે, સમજણ પડી? હાલો, તો આવી જે વૈજ્ઞાનિકોએ શું કર્યું, તો વૈજ્ઞાનિકોએ આવી સ્પર્ધાત્મક વિનિમય છે એ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ દ્વારા સ્પર્ધાત્મક છે એ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ દ્વારા વિનિમય પ્રક્રિયાઓ દ્વારા છે એ પ્રક્રિયાઓ દ્વારા ધાતુઓ છે ધાતુઓની સક્રિયતા શ્રેણી બધા જ પ્રયોગો દ્વારા શોધી. તો એ ધાતુઓની સક્રિયતા શ્રેણી તમે છે એ 10મા ધોરણની અંદર છે એ ભણી ગયા છો. તો આપણે અહીંયા જોયું કે ZN ધાતુની સક્રિયતા વધારે, એના કરતાં ઓછી CU ની, અને એના કરતાં એજી. તો આવા જુદા જુદા પ્રયોગો કરી અને વૈજ્ઞાનિકોએ છે એ શું કર્યું, તો આવા પ્રયોગો કરી એ ધાતુઓની સક્રિયતા શ્રેણી નક્કી કરેલી છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરની અંદર હવે ઓક્સિડેશન આંકની વાત કરશું, અને ઓક્સિડેશન આંક ઉપરથી તેની રેડોક્સ પ્રક્રિયાઓ છે તો એ રેડોક્સ પ્રક્રિયાઓની વાત કરશું. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે, કમ્પ્લીટ તૈયાર કરી નાખજો 8.2, અને ત્યાર પછી આવતા લેક્ચરની અંદર છે એ ઓક્સિડેશન આંકની આપણે વાત કરીશું. ઓકે.